नमस्कार। धोरण छ पाठ 12 विद्युत तथा परिपथ। हवे तमारे आ ब्रिज कोर्सनो वीडियो छे। ब्रिज कोर्स एटले के तमारो जे जूनो कोर्स छे एटले के स्टैंडर्ड 5th एंड स्टैंडर्ड 6th आमा तमारे लेवानुं। बट स्टैंडर्ड 5th मां तमने विद्युत विषय कंई खास आवेलुं नथी, एटला माटे तमने आ बेजिक समझावा माटे के तमारे जे आगळ विद्युतना जेटला पर चेप्टर आवाना छे। जेम के आपणे आगळ एक विडियोमां कापड़ विषे भण्या हता। कापड़ एक एवो चेप्टर छे कि जेना विशे तमने बेजिक माहिती 5th स्टैंडर्ड में आवी गई थी अने बाकीनी डिटेल में माहिती तमने 6th, 7th एंड 8th स्टैंडर्ड में आवानी छे। एज रीते आ चेप्टर भी एवो छे कि तमने एनी बेजिक माहिती मळी गई हशे, बट हवे एनाथी आगळ शुं करवानुं छे ए तमने 6ઠા ધોરણમાં પછી 7મામાં અને પછી 8મામાં ભણાવવામાં આવશે। તો સૌથી પહેલા આપણે 6ઠા ધોરણનો જે 12મો ચેપ્ટર છે તમારો વિદ્યુત તથા પરિપથ, એની બેઝિક માહિતી મેળવીએ કે વિદ્યુત કોષ એટલે શું। તમે રિમોટમાં કે કોઈ ટોઇઝમાં એટલે કે રમકડામાં કાં તો કોઈ બેટરીથી ચાલવાવાળી વસ્તુ છે એમાં તમે સેલ નાખતા હો છો, પાવર બેટરીના સેલ, એ સેલને કહેવાય વિદ્યુત કોષ। વિદ્યુત કોષમાં છે ને હવે બે ભાગ હોય છે, એક છે પ્લસ અને એક છે માઇનસ। તમને ખબર છે કે આપણે જ્યારે રિમોટમાં બે સેલ નાખીએ છીએ ત્યારે એક સેલને ઊંધો રાખીએ છીએ ને એક સેલને સીધો રાખીએ છીએ, કારણ કે પ્લસ છે એ હંમેશા માઇનસ સાથે જોઈન થશે અને માઇનસ છે હંમેશા પ્લસ સાથે। જેમ આપણે ચુંબકમાં ભણ્યા હતા કે સમાન ધ્રુવ હોય એ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવ હોય એની વચ્ચે આકર્ષણ થશે। એટલે કે આપણે જ્યારે ભણ્યા હતા નોર્થ અને સાઉથ બે સાઈડ હતી, બે સાઈડમાં જ્યારે તમે એક કોઈ પણ ચુંબકને મુક્ત રીતે છૂટું મૂકશો ત્યારે એ બે સાઈડ ઉપર ઊભું રહેતું હતું, એક છે નોર્થ અને એક છે સાઉથ, એટલે કે ઉત્તર અને દક્ષિણ। તો ઉત્તર અને દક્ષિણ એ બંનેમાં જે ઉત્તર સાઈડના જે બે ચુંબકના છેડા હશે એની વચ્ચે અપાકર્ષણ હશે અને ઉત્તર અને દક્ષિણ સાઈડના જે છેડા હશે એની વચ્ચે આકર્ષણ હશે। સેમ થિંગ આ વસ્તુમાં પણ છે કે જ્યારે તમે પ્લસ છેડાને પ્લસ છેડા સાથે જોડશો તો બલ્બ ચાલુ થશે નહીં, કોઈ પણ વસ્તુ ચાલુ થશે નહીં। એટલા માટે તમારે હંમેશા પ્લસને માઇનસ સાથે અને માઇનસને પ્લસ સાથે જોડવાનો રહે છે। હવે તમે જુઓ કે બલ્બ વિદ્યુતથી ચાલતી ઘણી બધી વસ્તુ છે પણ એમાં બે પ્રકાર મુખ્ય પડે છે। જેમ કે તમે લાઇટ ચાલુ કરશો ને તો શું થશે કે વિદ્યુતના કારણે વસ્તુ પ્રકાશિત થશે, એટલે કે તમને લાઇટ આપશે, પ્રકાશ આપશે। પણ તમે હીટર, ગીઝર આ બધી વસ્તુ જ્યારે ચાલુ કરશો ને, ઇલેક્ટ્રિક સગડી છે, આ બધી વસ્તુમાં જ્યારે વિદ્યુત મળશે ને ત્યારે વસ્તુ ગરમ થશે, પ્રકાશિત નહીં થાય, શું થશે, ગરમ થશે। તો જે વસ્તુ છે ને પ્રકાશિત થાય છે ને એનામાં ફિલામેન્ટ રહેલો હોય છે, જેમ કે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, એમાં એક વળેલો વાયર રહેલો હોય છે। એ વાયર શું કાર્ય કરે છે તો કે જ્યારે પણ એ ગરમ થાય છે ને ત્યારે એનામાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એ પ્રકાશ આપણે બલ્બ દ્વારા મળે છે। ટોર્ચમાં પણ સેમ વસ્તુ હોય છે, તો ત્યાં ફિલામેન્ટ વપરાય છે। પણ કોઈ એવી વસ્તુ કે જે ગરમ થાય છે તો એનો જે સળિયો છે એને જ્યારે પણ ઉષ્મા મળે છે, એટલે કે જ્યારે પણ વિદ્યુત મળે છે ત્યારે એ શું થાય છે, ઉષ્મીય રીતે ગરમ થાય છે। તો એનામાં હોય છે એલિમેન્ટ। ફિલામેન્ટ અને એલિમેન્ટનો ડિફરન્સ જાણી લો કે ફિલામેન્ટ જ્યારે ગરમ થાય છે ત્યારે પ્રકાશ આપે છે અને એલિમેન્ટ જ્યારે ગરમ થાય છે ત્યારે ઉષ્મા આપે છે। હવે જુઓ કે વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બ, હવે જોડાયેલા બલ્બમાં આપણે શું કરવાનું છે, અહીંયા તમને અમુક કન્ડિશન્સ આપેલી છે કે ક્યારે ક્યારે 6 પ્રકારે બલ્બ જોડ્યા છે, પણ એ 6 પ્રકારે બલ્બ જોડાય છે કે નહીં। જો પહેલો પ્રકાર છે, મેં શું કર્યું છે, બલ્બ પાસે પણ બે છેડા હશે પ્લસ અને માઇનસ, અને વિદ્યુત કોષ પાસે પણ બે છેડા હશે પ્લસ અને માઇનસ। હવે વિદ્યુત કોષ સાથેનો જે પ્લસ છેડો છે એ બલ્બના માઇનસ છેડા સાથે જોડશું ને ત્યારે બલ્બ પ્રકાશિત થશે, બાકી બલ્બ પ્રકાશિત થશે નહીં। જો બીજી વસ્તુમાં છે શું થાય છે, અને બંને છેડા જોઈન્ટ હોવા જોઈએ, કારણ કે જો અહીંયા બીજી આકૃતિ છે એમાં વચ્ચે એ બીની ઉપર જરાક એ ખુલ્લા રહી ગયા છેડા, એટલા માટે બલ્બ પ્રકાશિત થતો નથી। સેમ સીમાં પણ ઉપરના બે છેડા ખુલ્લા રહી ગયા છે એટલે એનામાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી। હવે તમે જુઓ નીચે, બલ્બના બંને છેડાને વિદ્યુતના, મતલબ જેમ કે બલ્બના જે પ્લસ અને માઇનસ છે એને વિદ્યુતના માઇનસ છેડા સાથે જોડ્યા છે તો પણ બલ્બ પ્રકાશિત થશે નહીં, બીજામાં પણ પ્લસ સાથે જોડ્યા છે એટલે પણ નહીં થાય, ત્રીજામાં જુઓ આડાવડા કર્યા છે પણ બલ્બના છેડાને પ્લસ અને માઇનસના છેડાને વિદ્યુત કોષના પ્લસ અને માઇનસ એટલે કે ઊંધા છેડા સાથે જોડ્યા છે જેથી બલ્બ પ્રકાશિત થયો છે। નેક્સ્ટ જોઈએ કે વિદ્યુત પરિપથ। વિદ્યુત પરિપથ એટલે શું, પરિપથ એટલે કે આખો રસ્તો। હવે જોઈએ કે જો બલ્બમાંથી જ્યારે પણ બલ્બના પ્લસ છેડામાંથી, સોરી વિદ્યુત કોષના પ્લસ છેડામાંથી બલ્બના માઇનસ છેડામાં શું જશે, વિદ્યુત જશે, ત્યાંથી રિટર્ન આખે આખો પ્રવાહ પૂરો થશે, કઈ રીતે, તો કે બલ્બના પ્લસ છેડાથી જ્યારે વિદ્યુતનો માઇનસ છેડો આપણે જ્યારે નીચે જોડ્યો
આખી આખો રસ્તો પૂર્ણ થયો. હવે આ રસ્તો જ્યારે પૂર્ણ હશે ને ત્યારે સ્વિચ ઓન છે. આપણે ઘરમાં ખબર સ્વિચ ઓન અને ઓફ કરીએ છીએ એ કઈ રીતે, તો કે તાર જોડેલા છે મતલબ સ્વિચ ઓન છે. જો તમે તારને ખુલ્લા કરી નાખ્યો, ખુલ્લા કરી નાખ્યા તો સ્વિચ શું થઈ ગઈ, ઓફ થઈ ગઈ, કારણ કે બલ્બ શું થઈ જશે તો ઓફ થઈ જશે. હવે નીચે જો વિદ્યુત સ્વિચ, વિદ્યુત સ્વિચમાં સેમ વસ્તુ બતાવી છે. જો અહીંયા નીચે શું છે કે જે સેફ્ટી પિન છે એ વિદ્યુતનું વહન કરી શકે છે. વિદ્યુતનું વહન એટલે શું, તમે જ્યારે કોઈને કરંટ લાગતો હોય તો એને લોખંડના દંડાથી છૂટો પાડવા જશો નહીં. તમે એને કયા દંડાથી છૂટો પાડશો, કાં તો કોઈ રબરનો હશે, રબરનું પડ ચડાવેલ હશે, લાકડાનો હશે, પ્લાસ્ટિકનો હશે, એનાથી. તો સેમ વસ્તુ જ્યારે પણ બે તાર વચ્ચે કોઈ અવાહક વસ્તુ રાખવામાં આવે, એટલે કે રબર છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. પણ આપણે અહીંયા રાખી છે સેફ્ટી પિન. કોઈ પણ ધાતુ, લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ, કોઈ પણ ધાતુ વિદ્યુતનું વહન કરી શકે છે. જ્યારે તમે વચ્ચે સેફ્ટી પિન રાખી છે એટલે કે એક તારમાંથી બીજા તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે. પણ જો એ સેફ્ટી પિન તમે ખુલ્લી કરી નાખી તો હવે વિદ્યુતનું વહન થશે નહીં થાય, તો હવે બલ્બ પ્રકાશિત થશે નહીં. પણ તો તમારે એના માટે શું કરવાનું છે, સેફ્ટી પિનને જોડી નાખવાની છે. જેમ સેફ્ટી પિનને જોડશો એમ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને એ રીતે બલ્બ પ્રકાશિત થશે. હવે જો બેટરીમાં બી એમ જ આપેલું છે, નીચે જુઓ, માઇનસ છેડા પછી પ્લસ છેડો, પ્લસ પછી વળી માઇનસ ને માઇનસ પછી પ્લસ, એટલે કે માઇનસ અને પ્લસ છેડા અહીંયા જોડાયા છે. પ્લસ અને પ્લસ છેડા જોડાશે નહીં. હવે છે વિદ્યુતને વાહક એટલે કે સુવાહક તથા અવાહક. મેં તમને હમણાં જ ડિટેલ આપી કે જેમ તમે બે તાર છે એ ખુલ્લા છે, ખુલ્લા છે એટલે એની વચ્ચે શું છે, હવા છે. હવે હવા છે એ વિદ્યુતનું અર્ધવાહક છે. સૂકી હવા છે ઉનાળાની ને શિયાળાની હવા, તો એ વિદ્યુતનું અવાહક હોઈ શકે. બટ જે ચોમાસાની હવા છે, હવામાં ભેજ રહેલો હોય છે, તો એ કેવી છે, હવાની વિદ્યુતની સુવાહક છે. એટલે કે વીજળી આપણે નીચે આવી શકે છે ને. હવે આપણે જોઈએ કે એની વચ્ચે અત્યારે સૂકી હવા છે તો બલ્બ પ્રકાશિત થશે નહીં. પણ જો તમે ચાવી રાખી દીધી એટલે કે ધાતુની કોઈ વસ્તુ રાખી દીધી એટલે હવે પરિપથ પૂર્ણ થશે, એટલે હવે બલ્બ પ્રકાશિત થઈ શકશે. આની ડિટેલમાં માહિતી તમને હજી 7th સ્ટાન્ડર્ડમાં આવશે, પણ ત્યાં સુધી તમારે 6th સ્ટાન્ડર્ડનો તમારો આ ચેપ્ટર છે કે જેનો બેઝ તમારા આગળના જેટલા પણ સ્ટાન્ડર્ડ છે એનામાંનો બેઝ છે, કામ આવવાનો છે. એટલે તમે આ સ્ટાન્ડર્ડમાં જો તમારા 6th ધોરણમાં તમે આ પાઠ વાંચેલો હશે તો તમને 7th, 8th, 9th, 10th ના પાઠ સમજાશે. ધન્યવાદ.